મુરત આય વયુ ગયું મુરત કરવાનું છે આય ફટાફટ હવે લાપ પાઈ કેમ ના દીતા આટલું બધું બોલો ના મુરત કરવાનું છે હવે મુરત માં ધ્યાન રાખો ને ચાજુ મોઢું નો આખતી હો ને કરતા રહી મુરત થઈ જાય આયરો આય હા હવે ગોઠવવા માંડો હાલો લે તું દીવો હળગાય લે બાકસ કે બાકસ અંદર આઈ છે જા આઈ બાકસ વળી ગઈ હાલ જલ્દી હાલ પણ બાકસ નથી મળ હળગા હેલ દીવો હળગા હો અહીંયા રાખો અહીંયા જો પેન્ડા લઈ આવી છું ઓહો ડાકુ બસ બોક્સ સાફ કરી ગઈ શાંતિ રાખ ચોકલેટ માં ભરી લે હરખી મારી દુકાન લાપાઈ કેમ ના દે કામ કરવા માં નહીં લે તન ટીલો કદવ લે ઓય તમને કદવ ટીલો આ રાખો આ તા વગર ની એટલો મોટો હોય મને તો એટલો જ કરતા આવડે હું તો એટલો જ કરું આ હા બુદ્ધિ વગર ની બુદ્ધિ વગર ની હું અગરબત્તી કર નાખું આ કરો કરો લે પકડ નહીં મારે પકડવાનું પગાર વધારવાનો કઈ પ્લાન છે નહીં તમારે ક્યાંક લાઈ લેમાં દો છો આ તો ફોડવાનું છે માથા બોળ નાખો માર બાથો હણે કઈ કમણે કઈ બોલી હું ફોડવા માંડા નીચે આગી રે હોય મને દુકાન ની નજર ઉતારવા દે મારી ઉતાર ના કર નાઈ રે એમાં શું થાય છે હરખું હરખું લા લા હું ફોડું લા લાવલા અથડો છે ઈનો ફૂટે તમારેથી લે તું ફોડ લાવલા તમારેથી કાઈ ન થાય બધી મારે જ કરવું પડે જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા હાલે આ જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા હાડો હાડો યો ઉભો ભાઈ તું ઉભો મારું શ્રીફળ પોગી ગયું લે લે લી પ્રસાદી લે લાવ લાવ અલે હઈ જા વાહ વાહ શું નારિયેલ છે મીઠો વાહ ભાઈ એવું હા એટલે બધું સારું છે હા હા સમજો હા
अबे सानी मुनी काम है वाला समझो बने धूल जमी गई से धूल फटाफट साफ करना खुद दे हो अने आज कोई ने अलग कोई ने बाकी ना देवन थातू नथी हां ई तुम्हारी ऊपर ई मारी ऊपर नहीं मारे तो दुकान ની સાફ સફાઈ કરવાની છે મારે ઈ ક્યાં બધું કરવાનું આવે સાની મુની રે હું ક્યાં ગઈવા ને તો કોઈ બાકી ન દેતી બાકી તારો વારો પાડી દે એક નો દે ઉપરજી આજ કોઈ ને બાકી ન દેવાનું આજ છે ને રોકડા દે ને એને છોડા પાવાની લસ્સી પાવાની વેફરુ દેવાની આજા હા હાણી જા મે કે છે ન્યા દે છે જા ના હું હવે હાણી ની એને ખબર મને મારા મેન તોઈ ગયે તમારે વાત વાત કર ના કહું તો બસ આ કર લે ને કાની મુની કરવા માંડ આપો
અરે આ કાઢી દે ને બેન લસ્સી વાળી તમને કેવો તડકો લાગ્યો હસ લાઈને કતર કે આ 2 રૂપિયા મુકા બોલતી ન કઈ પાસ વાળી છે ઈ 3 રૂપિયા ચૂનો લાગી ગયો ને માસી પછી ને માસી પણ સીકણી આ કે દોળતા આવતા ઈ રે થોડા ડબલા આડા આવી ગયા એટલે લસ્સી આપો લસ્સી એક વાત કહું મને શરદી થઈ ગઈ એટલે આઈસ્ક્રીમ તો નથી ખાવી મારે લસ્સી પાઈ દો બીજું વાંચી લઉં પેલા આપણે કેટલા વાળી 120 વાળી આપો 120 વાળી મેંગો ટપકારું મેંગો મેંગો કેરી ખાવી છે સોડી ને કેરી કેરી મને બહુ ભાવો મન ભાવો પણ આડવા ન દેતી હે હા તમારે તો સ્પેશિયલ લસ્સી જોઈ છે ને હા ઓ સ્પેશિયલ તો હું હમણાં 15 મિનિટમાં બનાવીને આવું મને બહુ ભાવે તમારી લસ્સી 2 દિવસની તમારી દુકાને આવતી હતી પણ બંધ હતી પણ મને આઈ જેમ થયું કે નાઈ લાભ પાચમ છે ને એટલે તમે દુકાનનું મુહૂર્ત તો જરૂર કરવાના હો એટલે લસ્સી મને પાઈ દેલ આમ જો અરે આજ તો ખોલી દો ને આજ તો લાભ પાચમ છે લાભ પાયા તો કિયો બેન તમારી સ્પેશિયલ કાજુ બદામ ને અંજીર વાળી લસ્સી ઉભા રહેજો હું સ્ટોરી મૂકી દઉં પેલા આ બધા સ્ટોરી નું બહુ હું તો પેટમાં મૂકી દઉં એમ કહું જો મારા મમ્મીનો ફોન આવ્યો આ જો હું ભૂલી ગઈ એમને સાદી સોડા મંગાવી હતી એક પાર્સલ કરી દેજો બે પફ પાર્સલ કરી દેજો હો તો હું આ પી લઉં હા બા ના ના લેતી જ આવું છું હાલો એ બેન આમાં સમસી તો લાવો હા બા ભાઈ બેન ઘરે જાઓ મોડું થઈ ગયું હા પણ ભાઈ ભલે મોડું થઈ ગયું મને આજ તો લસી પા બેન આજ લસી તને કેમ પાવી બાપા પૈસા દીધા વિના ના ભાગી ગયા હવે તારા રોજ ના બાના હે તું કાલે મને કેતો તો લસી પાઈસ તારા બધા કામ મારી પાસે કરાવી લે જો હવે તારા કપડા નો દો કોઈ દી અને પપ્પા ને ઓલું બધું કહી દઉં તારું ઓલું સેટિંગ આલે ને બધું કહી દઉં લસી પા અરે બેન પૈસા નથી નાખે તને પાઈ નો દઉં નહીં નહીં મારે તો લચ્છી પીવી છે મારે કઈ ન થાંભળવું નકર આજ તારો ભાંડો ફોડી નાખવાનો બેન આપણે કાલ આવશું 120 વાળી લસ્સી પીવડાવી દઈશ પછી તારો કાલ કોઈ દી આવતો જ નથી રોજ આવી જાય જોઈ તું બંધ થાન ભાઈ તાર પાવન કે નકર ઘરે જઈને જો બધું હા બેન પૈસા નથી હું કરું અટાણે નહીં મારે કઈ ન થાંભળવું મારે તો લચ્છી પીવી છે ભાઈ લચ્છી આઈડિયા બેન ઓકે ઓકે સમજી ગઈ હા હા લો બધું યાદ રાખજો પાછો ભાગી નો જાતો આમ નકર મારે એકલી માર ખાવો પડી ને હા જા બેન જા હો જાઉં છું જાઉં છું જો તમ બધાય હું થાય બેન મને કોલ્ડ કોકો આપી દો આપ હા આપ પાણી દો થોડી ઉતાવળ રાખજો બેન હા કેમ ભાઈ
આઈ જા બાજુ ભૂલા પડ્યા હે હું તો અહીં આવું છું કાયમિક હે હા મેં જોયા નહીં હો હમણાં થી નથી આવ્યો બાકી નું કાયમિક અહીં આવું હા તો પછી હું બે દિની નથી આવી ઓય આ જલ્દી લાવો શાંતિ રાખ ઓય થોડીક વાર લાગે અમારે મેમ સાહેબ હે ને થોડા ગીલા રીલા સાલે કાય વાંધો નહીં બે એ જલ્દી લાવો મહારાજી ગામડે જવાનું છે બેન તમારી કોલ્ડ કોકો ખારી બનાવી છો કાઈ મેં બનાવી મેં તમે બધા બાડા થઈ ગયા હો મેં એમાં કઈ નાખ્યું જ નથી અમે ચાર જણા ખોટા તું એક જ સાચી હે સચ્ચાઈ ની મૂરત આમાં તે નાખ્યું હું ઈ કે તો પેલા તું સાચી વાત છે બેન એને પકડો બેન આ પિતા નહી મને તો લાગે છે કુંદેડા મારવા દવા નાખી દીધી ઝેર નાખી દીધું ઝેર મરી જાય હોય પેલા જેમ ફાવે એમ બોલો માં આમાં મેં કઈ નથી નાખ્યું પણ એક કામ કરો બેન તે કઈ નથી નાખ્યું આમાં ના મેં કઈ નથી નાખ્યું હા તું એક ચમચી ખાતો અરે નથી મારે એક ઘૂંટો પી આલ હા તું મારી જાત ભલાઈ લે મારી જાત મારી જાત તો ખા હે તારા હમ મે કાઈ નથી નાખ્યું આમાં એક થાપ મુખી મારા હમ છે ના ખાસ તું સાઈ ખાલ હાલ હાલ તો પી ના હમ ખાવ પણ તારા નો ખાવ તો ના ઓલો બટપટ વિશ્વાસ નથી તન મારા ઉપર જો ચાખું બસ હા બેન કાઈ નથી નાખ્યું પણ લે હવે પણ આને ખાલી કાજુ બદામ જ ખાધા ના હજી આનો રેતા રેતા અસર થાય ના પી તું હજી પી એક ચમચી એ કાઈ નો થાય હજી ખાવા દિયો હમણાં થાય કઈ એટલે આ તો ઉપાડો લઈ ગયા પણ આખી પીને બતાવજો કાઈ ખાજો મને કેજો પી આખી એને પીવડાવજો જ બધું અરે પણ મેં આવા કઈ નાઈ ખુદ નતું ભાઈ ભલે મરી જાય પી તું પી કઈ થઈ ગયું હોય તો મને ભાઈ બેન પાસે મુખ્યમંત્રી છે ક્યાંના સેટેલાઇટ ચોક ના પોલીસ વાળા ને બોલાવો અહીંયા રાખજો જલ્દી પીવા માંડ પીવું હું ભાઈ તું શાંતિ રાખ ને નીકળ મારી બેટી મારી મારી લસી પીન વહી ગઈ હે આના પૈસા તો દેતી જા પૈસા દેતી જા તું હાલ બેન શેના હું
પીતી જાવ કે મે તો કઈ પીધી નથી નથી આ લસી પીધી ના 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 કોફી પીધી મે આઈ પણ તારે પૈસા દેવા પડશે કેમ કે તું દેવા પડશે આ મને મૂકો પી કે એને પકડો ને મને શું છે મારે મારે ઓરાઈ દે મારો ભાગી ગઈ મારી રોઈ લાપ પાયચમ માં કોક અમારું મુરત કરી ગયા નમસ્કાર મિત્રો હું છું ખુશી ચારલિયા નમસ્કાર મિત્રો હું છું સંજના ચારલિયા નમસ્કાર મિત્રો હું છું સાજન ચારલિયા હેલો મિત્રો હું છું રોહન ચારલિયા નમસ્કાર હું છું સેજલ ચારલિયા અને જય અંબે ચિલ્ડ પોઈન્ટ માં આવવાનું ભૂલતા નહીં એડ્રેસ છે મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજકોટ અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારું જેના સ્ટુડિયો શ્રી માનુ ગ્રુપ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો